विद्यार्थी बहनों पार्ट आठ साक्षी भूत मनुष्य एनो पहलो पार्ट आपने जोयो। आज आपणे एनो बीजो पार्ट जोईए। पुनीत विद्य कार्य तो कर्तव्य निर्वाह पुनीत बीजु कार्य तो कर्तव्य निर्वाह करवानो छे। दुर्घटनाग्रस्त जन सद्य एव औषधालय स्थित करणीय होती। दुर्घटना की पीड़ायेला मणस ने तरत दवाखाने लई जवानो होय छे। एने एटले जेथी तस्य एटले तेनी उचित एटले योग्य उपचार पश्चात सारवार थई शके। तत्र संगत्य त्यां जईने कदाचित एटले क्यारे तस्मे एटले तेने रक्तस्य आवश्यकता भवती। लोहीनी जरूरियात होय चेत एटले जो एने आपणे आगळ लई लेवानुं छे त्यां जईने ત્યારે તેને જો લોહીની જરૂરિયાત હોય તો સ્વકીયમ રક્તમપિ તસ્મે દાતવ્યમ ભવતિ પોતાનું લોહી પણ તેને આપવાનું હોય છે। તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતિ તેના પરિવારને સૂચના આપવાની હોય છે। એને એટલે જેથી તસ્ય પરિજનો તેના પરિવારજનો ઔષધાલયમ આગત્ય અહીંયા સંધિ છે ઔષધાલયમ વત્તા આગત્ય દવાખાને પહોંચીને તસ્ય એટલે તેને વિશેષ સહાયો ભવેત ખાસ મદદરૂપ થઈ શકે। દુર્ઘટનાયા સાક્ષીણઃ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું આવું કર્તવ્ય છે। सर्वे मनुष्ये बधाज मनुष्योए अस्य कर्तव्यस्य निर्वाह करणीय एव आ कर्तव्यनो निर्वाह करवो जोईए। फरीथी मात्र गुजराती कही दो। बीजू कार्य तो कर्तव्यनो निर्वाह करवानुं छे। दुर्घटनाथी पीड़ायेला माणसने तरत ज दवाखाने लई जवानो होय छे जेथी तेनी योग्य सारवार थई शके। ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂરિયાત હોય તો પોતાનું લોહી પણ તેને આપવાનું હોય છે। તેના પરિવારને સૂચના આપવાની હોય છે જેથી તેના પરિવારજનો દવાખાને આવીને તેને ખાસ મદદરૂપ થઈ શકે। દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું આવું કર્તવ્ય છે। બધા જ મનુષ્યએ એ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ। સુનીત તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત તૃતીયમ કાર્ય ત્રીજું કાર્ય કિમ એટલે શું અસ્તિ એટલે છે શું છે જે યત એટલે કે જે ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત ઘટનાનો સાક્ષી બનેલો મનુષ્ય આચરે છે। પુનીત તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ ત્રીજું કાર્ય બોધ પ્રાપ્તિ છે અથવા તો બોધ મેળવવાનું છે। મનુષ્યેણ અહીંયા સંધિ છે સદા વત્તા એવ એટલે હંમેશા જ મનુષ્યે હંમેશા જ બોધ પ્રાપ્તય પ્રયત્ન કરણીયો ભવતી બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે। યદા એટલે જ્યારે વયમ એટલે આપણે કસ્યાચિત દુર્ઘટનાયા સાક્ષીણ ભવામઃ જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ તદા એટલે ત્યારે કર્તવ્યમ સમાચરંત કર્તવ્યનો આચરણ કરતા દુઃખમ અનુભવંત દુઃખની અનુભૂતિ કરતા તસ્યા ઘટનાયા તે ઘટનામાંથી કશ્ચિત એટલે કે કંઈક બોધમપી પ્રાપ્તું અર્હામ બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ। વિના કારણમ દુર્ઘટના ન ભવતિ કારણ વગર દુર્ઘટના બનતી નથી। તત્ર એટલે તેમાં કશ્યચિત એટલે કોઈ જનસે એટલે માણસની ત્રુટિ એટલે ભૂલ કારણમ ભવતિ કારણરૂપ હોય છે। સા ત્રુટિ હિ જ્ઞાતવ્યા તે ભૂલને જાણવી જોઈએ। ફરીથી ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ। મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે। જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનો નિર્વાહ કરતા અથવા તો આચરણ કરતા દુઃખમ અનુભવતા એટલે દુઃખની અનુભૂતિ કરતા તે દુર્ઘટનામાંથી કંઈક બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ કારણ વગર દુર્ઘટના બનતી નથી।
એમાં કોઈ માણસની ભૂલ કારણરૂપ હોય છે તે ભૂલને જાણવી જોઈએ. તદ અંતરમ ત્યાર પછી તાદૃશી આ તેવી ભૂલ ત્રુટિ એટલે ભૂલ ત્યાર પછી તેવી ભૂલ અહમ ન કદાપી કરિષ્યામિ હું ક્યારેય પણ નહીં કરું ઇતિ એટલે એવો બોધ અપિ બોધ પણ પ્રાપ્તવ્ય એવો પ્રાપ્ત કરવાનો હોય છે. સુનીત સાધુ કથિતમ ભવતા ભવતા એટલે તમે સાધુ એટલે કે બરાબર કથિતમ એટલે કહો છો તમે બરાબર કહો છો. ઘટનાયા સાક્ષીણમ સંત ઘટનાના સાક્ષી હોવા છતાં કર્તવ્ય નિર્વાહંતો અપી કર્તવ્યનો નિર્વાહ કરતા હોવા છતાં દુઃખમ અનુભવંતો અપી દુઃખની અનુભૂતિ કરતા હોવા છતાં યદિ એટલે જો વયમ એટલે આપણે બોધપાઠમ ન પ્રાપ્તું બોધપાઠ ન મેળવીએ અથવા પ્રાપ્ત ન કરીએ અહીંયા તું પ્રત્યે છે પરિણામે અહીં હેતવત કૃદંત રહેલો છે. તદા એટલે ત્યારે વયમ એટલે આપણે મનુષ્યા ન સ્મ તો આપણે મનુષ્યો નથી. ફરીથી તમે સાચું કહો છો બરાબર કહો છો. ઘટનાના સાક્ષી હોવા છતાં કર્તવ્યનો નિર્વાહ કરતા હોવા છતાં દુઃખની અનુભૂતિ કરતા હોવા છતાં જો આપણે બોધપાઠ ન મેળવીએ અથવા ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્યો નથી. અહીં આપણે પાઠ 8 છે એ પૂર્ણ કરીએ.